અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલન યોજાયું। અરવલ્લીના મેઘરજ ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન અને ગિરિમારા ખેડૂત ઉત્પાદક કંપનીના સંયુક્ત પ્રયાસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલનનું આયોજન હાથ ધરાયું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં મહિલાઓમાં સામાજિક સમાનતા ઊભી થાય તથા મહિલાઓ સામાજિક સમસ્યા મુદ્દે સંગઠિત થાય અને વિચારોની આપ-લે કરે અને સફળ મહિલાઓ સામાજિક પ્રેરણાસ્ત્રોત બની રહે તે માટે મહિલા સંમેલનનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મેઘરજ તાલુકાના કેટલાક છેવાડાના ગામોમાં છેલ્લા 6-7 વર્ષથી વીજ પ્રોજેક્ટ દ્વારા ગ્રામ વિકાસની કામગીરી હાથ ધરાયેલ છે, જેના ભાગરૂપે कार्यक्षेत्रना गामों में संघर्ष करीने जीवन निर्वाह करी पगबळ थयेल महिलाओने जाहेर मंच पर लावी तेमनुं सन्मान करवामां आव्युं। तेमना जीवन दरमियान तेमणे हिम्मत हार्या वगर समस्याओना एकला हाथे सामनो करी आर्थिक रीते पगबळ थई तेवी महिलाओने आजे पहेलीवार कोई संस्था द्वारा बिरदाववामां आव्या हता, जेमां विधवाओ तरीके तथा महिला आगेवान तरीके आगळ आव्या होय। तेमांथी अमुक महिलाओ तो गरीबाई वारसाईमां मरी होवा छतां तेने सहज स्वीकारी लीधी हती अने वर्तमान समाजने तेमणे सशक्तिना अन्य महिलाओ माटे प्रेरणास्त्रोत बने ते माटे तेमनुं सन्मान करवामां आव्युं। आवी महिलाओनुं सन्मान थतां तेमनो आनंद अने उत्साह तेमना चेहरा पर स्पष्ट जोई शकातो हतो। कार्यक्रमना प्रासंगिक प्रवचनमां प्रीतिबेन दवे कृषि केन्द्र खेडब्रह्मा द्वारा महिलाओ आर्थिक रीते पगभर करवा स्थानिक लेवले मूल्यवर्धन प्रवृत्ति द्वारा आवक में वधारो कई रीते थई शके तेना उपर भार आपी महिलाओने ऊंडाणपूर्वक माहिती आपी हती। कार्यक्रम में बेटी बचाओ बेटी वधाओ संदेश साथे भवाईनु पण आयोजन हाथ धरायुं हतुं। मेघरज मालपुर तथा भिलोड़ा तालुकाना गामोनी महिलाओ मोटी संख्या में सहभागी थई कार्यक्रम ने सफल बनाव्यो हतो। जयदीप पाटिया, जेडेश टीवी, अरवल्ली। बहनों, 8 मार्चे आपणे जे महिला सशक्तिकरण उजवीए छीए अने खास करीने जे महिला दिवस उजवीए छीए तो हूँ एने महिला दिवस कहेवानी साथे साथे महिला सशक्तिकरण दिवस तरीके ओळखावुं वधु पसंद करीश, केम के जो आपणी बहनों सशक्त बनशे आगळ वधशे तो साचा अर्थमां महिला दिवसनी उजवणी थई गणाशे। अने केम के हूँ कृषि यूनिवर्सिटी साथे संकळायेली छूं, मारुं नाम छे डॉक्टर प्रीति दवे, तो खास करीने किसान बहनों अने पशुपालक बहनों जे जिल्लानी छे एमने मारे एक नानकडी विनंती छे કે બહેનો જ્યારે આપણે સશક્તિકરણની વાત કરીએ છીએ તો સશક્તિકરણના ઘણા બધા આયામો છે। સૌથી પહેલાં તો આપણે શૈક્ષણિક રીતે સશક્ત બનીએ, બહેનો વધારે ભણે, દીકરીઓ વધારે ભણે, કૃષિ પશુપાલનના કોર્સમાં પણ એ લોકો આગળ વધે। આ સાથે સાથે આપણે સામાજિક સશક્તિકરણ એટલે સમાજમાં જે બહેનોનું યોગદાન છે એમાં એ લોકો આગળ વધે। એની સાથે સાથે જે આપણે આર્થિક સશક્તિકરણની વાત કરીએ કે બહેનો પોતે પોતાના પગ ઉપર ઊભી થઈ, ખાસ કરીને મૂલ્યવર્ધન જેવી પ્રક્રિયાઓ છે એના દ્વારા એ લોકો પોતાના પગ ઉપર ઊભી રહે અને પોતાનું આર્થિક સશક્તિકરણ કરે, પોતે કમાય અને પોતાના પૈસાનું જે કંઈ બેંક દ્વારા સંચાલન કરે, સખી મંડળો દ્વારા સંચાલન કરે એવી મારી ઈચ્છા છે। અને ખાસ કરીને આની સાથે સાથે જો સર્વાંગી સશક્તિકરણ કરવું હોય તો વૈચારિક સશક્તિકરણ પણ એટલું જ અગત્યનું છે। આપણે કહીએ છીએ કે મન હોય તો માળવે જવાય, તો જો બહેનો આપણે વિચારોથી મજબૂત બનીએ અને સમાજમાં આપણો જે કાંઈ યોગદાન છે બહેનોનું એને આપણે સાચા અર્થમાં ઓળખીએ તો આપણે આપણા પોતાના મહિલાઓ વિશે ગૌરવ અનુભવશું અને મને લાગે છે કે મહિલા દિવસ જે છે એ ખરા અર્થમાં આપણે ઉજવ્યો ગણાશે।